सब्सक्राइब करो स्वामीनारायण चरित्र यूट्यूब चैनल ने अने बेल आइकन ने दबाओ लेटेस्ट वीडियो नी नोटिफिकेशन सौथी पहला मेळववा माटे। जय स्वामीनारायण वाला भक्तोने, कलाली धामे बिराजमान लालजी महाराज नो इतिहास आपणे सांभळी चूक्या छीए। आ लालजी महाराज महाप्रतापी छे। जे कोई भक्तो लालजी महाराज पासे आवीने शुद्ध भावथी संकल्प करे छे तेनी इच्छाओने लालजी महाराज पूर्ण करे छे। पण एक चोरी करनार चोरे आवा महाप्रतापी श्री लालजी महाराजनी चोरी करी पछी शुं घटना घटी ए आपणे आ वीडियोमां सांभळीए। तमने आ वीडियो पसंद आवे तो लाइक बटन जरूर दबावजो। घणी वखत जगत में एवं पण बने छे के माणस पोतानी अज्ञानता माथी सपूचा भगवान ने पण ठेकाणे पाड़वा प्रवृत्ति करता होय छे। एवं ज अहीं कलाली में बनी गयु। एक वखत कोई अजाण्यो माणस मंदिर में आवी चढ़ियो। तेणे सिंहासन में बिराजमान श्री लालजी महाराज की मूर्ति ने जोईने मन बगाड्यू ने श्री लालजी महाराज की मूर्ति ने सोनानी जाणीने रात्रे आवी चोरी जवानो विचार कर्यो। मूर्ति वजनदार लागे छे, नक्की सोनानी छे, अने चोरी जाव पछी आखी जिंदगी निरांत। दिवसो पण शियाळाना, आ वात पण 100 वर्ष पूर्वेनी छे। तेथी ते समये चोरीनो भય અત્યાર જેવો નહીં, મંદિરની જાળીએ તાળું પણ મારતા નહીં, અત્યાર જેવી હાઈ સિક્યુરિટીનો એ જમાનો નહોતો। આમ તે વખતે ઠંડીને કારણે સંતો અંદરની રૂમમાં શયન કરતા હતા ત્યારે તે ચોર માણસે દરવાજો કૂદી અંદર પ્રવેશી નિજ મંદિરની જાળી તથા બારણું ખોલી પલંગમાં પોઢેલા શ્રી લાલજી મહારાજને ઉઠાવ્યા। હવે કોટ કૂદીને ચોર જેવો બહાર નીકળ્યો ત્યારે તે ચોરને શ્રી લાલજી મહારાજનું વજન વધતું હોય તેમ લાગ્યું। જેમ ગોકુળમાં તૃણાવર્ત દૈત્ય શ્રી કૃષ્ણ લાલજીને લઈને આકાશમાં ઉડ્યો ને શ્રી કૃષ્ણ લાલજીનું વજન વધતું જોઈ પોતાથી નહીં ઊંચકી શકવાથી મૂકી દીધા હતા, તેમ આ ચોરે જાણ્યું કે સોનાની મૂર્તિ બહુ વજનવાળી હોવાથી મહેનત કરીને લાવ્યો છું તેથી વધારે વજન જણાય છે, માટે સામે પાણીની પરબડી છે ત્યાં મૂકું ને વિસામો લઈને પછી જાઉં। આમ વિચારતા જ્યાં પરબડી સમીપમાં આવે છે ત્યાં તો શ્રી લાલજીનું વજન અત્યંત વૃદ્ધિ પામ્યું, તેથી પરાણે પરાણે પરબડીના મંદિર બાજુના પૂર્વે ખૂણે લાલજીને મૂકી દીધા। પછી શ્રી લાલજી મહારાજ તસુ માત્ર ત્યાંથી ચાલે સાના આખા બ્રહ્માંડનું વજન લાલજીએ ધારણ કરી લીધું। થોડી વાર પછી ચોરે પ્રયત્નો કર્યા પણ લાલજી પરબડીના ઓટલેથી ઉખડે જ નહીં। આમ સવાર સુધી પ્રયત્ન કરવા છતાં મહેનત ફોગટ ગઈ ને વિચાર્યું કે હવે સવાર થવા આવ્યું છે, કોઈ જાગીને આવશે તો જાણી જશે અને પકડાઈ જઈશ, તે કરતા અહીં જ મૂકી જાઉં તો જ બચીશ। આમ વિચારીને ચાલ્યો ગયો। ત્યાં જ સવારના 5-1 વાગ્યાના સુમારે ગામના હરિભક્તો ખેડૂત હોવાથી ખેતીના કામ માટે જાગીને પોતાના કામમાં પ્રવૃત્ત થયા। ત્યાં એક હરિભક્તને સવાર થતાં અજવાળામાં શ્રી લાલજી મહારાજની મૂર્તિ ચળકતી જણાવા લાગી અને સમીપે જઈને જોયું તો શ્રી લાલજી મહારાજ જ હતા। આમ જોઈને વિચારે છે ત્યાં બીજા હરિભક્તે પૂછ્યું, કેમ ભાઈ આમ એકી ટસે શું જુઓ છો? ત્યારે ફક્ત ઈશારા વડે અંગુલી નિર્દેશી શ્રી લાલજી મહારાજની મૂર્તિ દેખાડી એટલે તેઓએ શ્રી લાલજી મહારાજને ઉપાડીને મંદિરમાં લઈ જવાનો વિચાર કર્યો, પણ એમ અપવિત્ર શરીરથી સ્નાન કર્યા સિવાય લાલજી ઉપડે સેના, તેમાં કાંઈ પરિણામ આવ્યું નહીં, તેઓ હતાશ થયા। તેમાંથી એક હરિભક્તે મંદિરની ખડકી બંધ હતી તે ખખડાવી અને ખોલાવી। હવે તે વખતે શ્રી લાલજી મહારાજે વિચાર્યું હશે કે હમણાં હું અહીં ચબૂતરે છું એવા સમાચાર મંદિરમાં નહીં મળે તો દોડધામ થઈ જશે, સંતો ખોટી ચિંતા કરશે। તે માટે શ્રી લાલજી મહારાજની પ્રેરણાથી હરિભક્તોએ જઈને પૂછ્યું કે સ્વામી સિંહાસનમાં જુઓ તો ખરા કે શ્રી લાલજી મહારાજ અંદર છે કે નહીં। આવું સાંભળતા પૂજારી મહારાજ તો બાવરા બની ગયા ને ઝટપટ દીવો લઈ અને જુએ છે તો જાળીને બારણું બંને ખુલ્લા પડેલા ને અંદર જોતા પલંગમાં શ્રી લાલજી મહારાજ મળે નહીં।
તે વખતે હરિભક્તોએ કહ્યું કે સ્વામી ગભરાશો નહીં, શ્રી લાલજી મહારાજ તો બહાર ચબૂતરાને ઓટલે બેઠા છે। પૂજારી સ્વામી સ્નાન કરીને તૈયાર થઈ ત્યાં જઈને સ્વામીએ એક હાથ વતે જ શ્રી લાલજી મહારાજને ઉંચકી લીધા અને મંદિરમાં લાવ્યા। ત્યારે તે હરિભક્તોએ બનેલી બીના જણાવી કે આ શ્રી લાલજી મહારાજ અમારાથી ઉંચકાયા નહીં। ત્યાં પૂજારી સ્વામીએ સહેલાઈથી હંમેશાની માફક ઉંચકી લીધા। આમ તે દિવસે પેલા ચોર લોકો સ્વામી પાસે આવીને પોતાની ભૂલ થયેલી તેની માફી માંગીને સ્વામી થકી ઉપદેશની વાતો સાંભળીને હવે કોઈ દિવસ આવું નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને પોતાને ઘેર ગયા। આમ લાલજી મહારાજે પરચાઓ તો ઘણા આપ્યા છે, પણ પહેલાના સમયમાં કોઈએ નોંધ કરી નથી, તેથી ચોરનું નામ અત્રે રજૂ કરી શકતા નથી। કલાલીમાં જ્યારે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પધારતા અને લાલજી મહારાજ સન્મુખ આલાપપૂર્વક કીર્તનોનું ગાન કરતા, મદારીની મોરલી ઉપર મણિધર નાગ પોતાની ફણા પ્રસરીને જેમ નાચે, તેમ પ્રેમાનંદ સ્વામી જ્યારે સીતાર હાથમાં લઈને શ્રી લાલજી મહારાજના કીર્તનમાં પાગલ થાય, ત્યારે લાલજી મહારાજ સિંહાસનમાંથી નીચે આવીને સ્વામી આગળ નાચવા લાગતા। આમ કલાલી ગામના ભક્તોને પ્રેમાનંદ સ્વામીની સેવા સમાગમનો પણ ઘણો લાભ મળ્યો છે। સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કલાલી ગામને પાદર વહી રહેલી વિશ્વામિત્રી નદીમાં ઘણી વખત સ્નાન કરેલ છે, તેમજ અષ્ટાંગ યોગની સાધના કરેલી છે। તે જગ્યા નદીનો કિનારો હાલમાં સંતિઓ આરો એ પ્રમાણેના નામથી પ્રખ્યાત છે। આમ કલાલી ગામ ખૂબ પ્રસાદીનું છે અને ગામમાં ઘણા ભક્તોને ઘેર શ્રી હરિના પ્રસાદીના ચરણારવિંદ છે, તેમાં તે ચરણારવિંદ મોટી ખડકીમાં વધારે દેખાય છે। તો વાલા ભક્તો, કલાલીની યાત્રા ચોક્કસ કરજો, અને ખાસ કરીને હરિનવમીને દિવસે જો દર્શનનો લાભ લેવાય તો વધારે સારું। આ હરિનવમી 8 તારીખ ને શુક્રવારના રોજ છે। તે દિવસે લાલજી મહારાજ સન્મુખ લાલ અને પીળી ખારેકનો અન્નકૂટ કરવામાં આવશે। આપણી ચેનલ પરથી પણ દર્શન થશે તો અવશ્ય લાભ લેજો। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો।